يا إمام المتقين، يا شفيع المذنبين، يا إمام المتقين، يا شفيع المذنبين، قد جئت بالرأي، يا أمير المؤمنين، قد جئت بالرأي. أعوذ بالله من الشيطان اللعين الرجيم، بسم الله الرحمن الرحيم، السلام علیکم ورحمت اللہ وبرکاتہ. عزیزان محترم، پیغمبر اسلام صلی اللہ علیہ وسلم نے ایک حدیث تھی کہ العلماء ورثۃ الانبیاء، اے علیمو نبیوں نا وارث دار تھے. تو جے پرمانے نبی اوپر مصیبت پڑی، ظلم تھیا، ایج پرمانے اگر جو جنے وارثا ما علم مڑیو ہوئی تے لوکو اوپر پن ایج پرمانے مصیبت پرشے، انے تیون نے تکلیف ویٹھوی پرشے. آ تکلیف ایک دلیل تھی جاشے کہ آ شخص اوپر جے مصیبتو پڑیل چھے، جینا اوپر تہمت انے جینے خراب شبد تھی یاد کروام آوے چھے، آ دلیل تھی جاشے کہ حقیقت ماں تے نبیونا وارثدار چھے. جے پن کوئی علمنا راستہ ماں પગલાઓ રાખે છે، યાની કે જે લોકોને ઇલ્મે દીન પ્રાપ્ત કરવું છે، શરૂથી જ એ તાલિબ ઇલ્મની જિંદગીથી જ તેઓ ઉપર ઇમ્તિહાન કરવામાં આવશે. એક તરફ એટલી મોટી ફઝીલત કે મલાઈકા તેઓના પાંખને બિછાવી દે છે، અને એક તરફ તે પરીક્ષાઓ કે આ શખ્સ કેટલા હદ સુધી ઇખલાસની સાથે ઇલ્મ હાસિલ કરે છે. અને આપણે જ્યારે તે ઇતિહાસના અંદરમાં તપાસ કરીશું કે તે નબીઓ અને આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ، ત્યાર પછી તે માસૂમ ઇમામો અને તે મહાન ઉલમાઈ દીન મુજતહેદ કિરામ، તેઓ ઉપર જે મુસીબતો પડેલી છે، જ્યારે આપણે ઇતિહાસના અંદરમાં તપાસ કરીશું તો આપણને ખબર પડશે કે હકીકતમાં તેઓ ઉપર બહુ જ જુલમ કરવામાં આવેલું હતું. ચલો આજે આપણે એ ઉલમા અને મુજતહીદોના ટૂંક નંદરમાં અહવાલ બયાન કરીએ، અને આ બધી વસ્તુ જાણવા પછી આપણને ખબર પડશે કે જેવો જેવો દરજ્જો હોય તેવી તેવી મુસીબતો હોય. એ ઉલમા કારણ કે નબીઓના વારસદાર છે તો તેઓ ઉપર ઇમ્તિહાન કરવામાં આવે، અને તે ઇમ્તિહાન ઉપર તેઓના સબર ઉપરથી આપણને જાણ થશે કે તે ઉલમા કેટલા હદ ઉપર તેઓ કામયાબ હતા અને તેઓનો દરજ્જો કેટલો મોટો હતો. એક મહાન મુજતહેદ પસાર થયા છે જેનું નામ મોહમ્મદ તકી મજલિસી، કે જે મજલિસી અવ્વલથી મશહૂર છે، તેના ઉપર તસવ્વુફની તહમત રાખવામાં આવેલી હતી. યાની કે મોહમ્મદ તકી મજલિસી સૂફી છે અને તે અહેલે સુન્નતના મઝહબને ઇખ્તિયાર કર્યા છે. આ વાત આયાનુ શિયા ભાગ 9 પાનુ 193માં લખવામાં આવેલું છે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ، જે શખ્સિયતને આપણે બહુ જ આ જમાનામાં માનથી યાદ કરીએ છીએ، જેના પાસે ઇમામે ઝમાન અલી સલામ આવતા હતા، શેખ મુફીદ. શેખ મુફીદના દરજાને કોણ ઠુકરાવી શકે؟ આ જમાનામાં આપણે તેને યાદ કરીએ છીએ، તેના ઉપર દુરુદો સલામ મોકલાવીએ છીએ، પણ શેખ મુફીદની તે જમાનામાં કેવી હાલત હતી એ બયાન સાંભળતા આપણા રૂંવાટા ઊભા થઈ જાય છે. જબાન લરજી પડે છે અને જીસમ કાંપે છે કે આ મહાન મરજે તકલીદના વિરુદ્ધમાં આવી મોટી તહમતો તેઓ કેમ રાખી શક્યા હશે. પણ હર જમાનાના અંદરમાં જેમ તે શખ્સિયતનો દરજ્જો બુલંદ હોય તો સામે મુસીબતો પણ મોટી હોય છે. પણ કદી આપણા તે મહાન મુજતહેદો શિકાયત નથી કર્યા، પણ તે મુસીબતોને સામનો કરી અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને શુક્રિયા કરતા ગયા અને તેઓનો દરજ્જો આગળ વધારતા ગયા. આયાનુ શિયા ભાગ 9 પાનુ 422માં તથા કિતાબ રૌદાતમાં ભાગ 2 પાનુ 118માં લખવામાં આવેલું છે કે શેખ મુફીદ અલે રહમા કાન વાલ્લન મુઝિલ્લન હુવા વમન કરા અલયહે વમન રફઅ મંઝિલતિહી. યાની કે આ પ્રમાણે નકલ કરવામાં આવેલું છે કે શેખ મુફીદ માઝલ્લા એ ગુમરાહ હતા، વલાલતમાં હતા، અને
فقط گمراہ نے ضلالت مج نہیں بلکہ تے گمراہ کرنار ہتا مضل ہتا یعنی کہ تے مانسو نے اوندھا رستہ اوپر چراوی دیتا ہتا انے کھوٹا مذہب نی پرچار کرتا ہتا یعنی کہ نو دھرم کے جے کھوٹو دھرم ہوئی اے طرف مانسو نے بولاوتا ہتا معاذ اللہ عزیزو آ لقب شیطان نے آپوامہ آوتو ہوئی چھے اے ج لقب تیو شیخ مفید نے آپتا ہتا અને ફકત શેખ મોફીદ એકલા જ ગુમરાહ અને ગુમરાહ કરનાર ન હતા બલકે જે લોકો તેના પાસેથી શીખ્યા છે તે લોકો પણ ગુમરાહ છે અને ગુમરાહ કરનાર છે અને જે લોકો શેખે મોફીદની મંઝિલતને અને દરજાને ઊંચો કરનાર છે તે લોકો સર્વે ગુમરાહ છે અને ગુમરાહ કરનાર છે ત્યારબાદ અઝીઝાને મહતરમ અલ્લામા હિલ્લીનો દરજા બારામાં આપણે શું વાત કરીએ પણ અલ્લામા હિલ્લી જેટલા બુલંદ હતા એટલી જ મોટી મુસીબત તે જમાનામાં તે જાહિલો અને તે દુનિયા પરસ્ત અહેલે ઇલ્મ તેના વિરુદ્ધ વાત ફેલાવતા હતા. તેઓએ કહ્યું એ જ પ્રમાણે આયાનુ શિયા ભાગ 5 પાનો 401 નંદરમાં આ વાત નકલ કરવામાં આવેલી છે. કાલુ હુદિમત દીન મરતૈન, કે આ ધર્મને બે વખત તોડવામાં આવ્યો છે. અહદોહમાં પહેલી વખત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના ઇન્તેકાલ પછી જે ઇવેન્ટમાં બન્યા એ ઇવેન્ટમાં ના ટેમમાં ધર્મને તોડવામાં આવ્યો. વસાનીહમાં યૌમ વલદલ અલ્લામા, કે બીજી વખત ધર્મને તોડવામાં આવ્યો જ્યારે હિલ્લી જન્મ પામ્યા. બહુ જ અફસોસકારક આ કલામો છે અલ્લામા હિલ્લીના વિરુદ્ધમાં. યાનિ કે આ જાહિલો અલ્લામા હિલ્લીને તોડવા ગયા પણ આ કલામોથી અલ્લામા હિલ્લીનો દરજ્જો એકદમ ચમકાઈ રહ્યો છે. કારણ કે અલ્લામા હિલ્લી નાનપણથી જ મુજતૈદ હતા, પણ અલ્લામા હિલ્લી આ વાતની પરવા ન કરી અને તેના દરજ્જાને આગળ વધારતા રહ્યા અને જાહિલોને સલામ કરી અને તે આગળ વધતા હતા. ત્યાર પછી ઇબ્ને ઇદરીસે હિલ્લી બારામાં વાત બયાન કરવામાં આવે છે. કિતાબ અર રૌદાત વોલ્યુમ 6 પાનો 274માં તેઓની વાતને આ કિતાબમાં નકલ કરવામાં આવી છે. કાલુ મુખલ્લિત લા યુતમદ અલા તસાનીફી, કે ઇબ્ને ઇદરીસે હિલ્લી આપણી જબાનમાં બધી વસ્તુને મેલાંજ કરતા હતા. યાની કે જયારે એક ફ્રાઝ બોલે એના અંદરમાં ગાર પણ હોય, એના અંદરમાં એક હિદાયતની વાત પણ હોય, એના અંદરમાં કોઈ બેશરમીની વાત પણ હોય, એ પ્રમાણે જે માણસની અકલ ચગદોરે ચડી ગઈ હોય અને જે માણસ પાસે કોઈ પણ કિસમનો તમીઝ ના હોય એને મુખલ્લત કહેવામાં આવે છે. અને તેઓએ કહ્યું કે કોઈ પણ ઇબ્ને ઇદરીસ અલ હિલ્લીની કિતાબ ઉપર ભરોસો કરવામાં ન આવે અને તેની કિતાબ ભરોસાદાર નથી. અને તેઓએ કહ્યું કે અશાબ અલ મુતરફ, યાની કે તે એવા જવાન હતા કે જે જવાનીમાં બેઅકલીથી વર્તતા હતા, પણ હકીકતમાં તે સર્વે ફકીહોના સરદાર હતા અને બહુ જ વિશાળ તેનું જ્ઞાન હતું. મુતકિનન ફિલ ઉલુમ કસીર તસાનીફ, અને તે મુખ્તલિફ ઇલમના જાણકાર હતા અને તે પુષ્કર કિતાબો લખેલ છે. આ કલામ કિતાબ રૌદાતમાં ભાગ 6 અને 5 નો 277માં. અને એક કિતાબ છે કે જેને કિતાબ સરાયર કહેવામાં આવે છે. તેના અંદરમાં ઇબ્ને ઇદરીસ અલ હિલ્લીના જમાના પછી જેટલા પણ મુજતહેદો આવ્યા તે સર્વે આ મહાન અલ્લામા ઉપર ભરોસો કર્યા અને આ કિતાબના અંદરમાં કહ્યું એ અતમદુ અલા કુતુબિહી ઉલમા અન અલ મુતાખિરીન, કે તે પછીના આવનાર ઉલમા તેના કિતાબ ઉપર ભરોસો કર્યા. પણ એ જમાના અંદરમાં તેની કેવી હાલત હતી એ અલ્લાહ સુબહાન વ તઆલા બહેતર જાણે છે. يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين حج السبيل راسي 26 ربيع الأول. આજની તારીખોમાં એક મહાન અને બુઝુર્ગ મુજતહેદ શેખ સદુક અલે રહમાની વફાતની તારીખ છે. આ તારીખોમાં શેખ સદુક અલ્લાહની પ્યારા થયા અને ઇન્તેકાલ પામ્યા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.